આવો કુમાર આવો, બેસો. કેમ પેલા મળ્યા ત્યારે તો બહુ આમ, અને અત્યારે કેમ આમ ઢીલા ઢીલા દેખાવ છો, શું થયું? તમારી વાત સાચી હતી, હું તમને લોકોને સમજી ન શક્યો અને મને મારી ભૂલનો પછતાવો છે. તમને તમારી ભૂલનો પસ્તાવો છે, પણ મને લાગે છે કે બહુ મોડું થઈ ગયું છે કુમાર. તમે તો આવું ના બોલો. અરે પણ હું કરું, સામે આવીને તમે આ બધી વાત કરી અને મારી દીકરી અહીંયા આવીને બેઠી છે, તો પહેલાં તમારે બે બાજુનું સાંભળવું પડે. પુરુષ હોય ને પત્નીનું સાંભળવું પડે અને માનું સાંભળવું પડે, પણ એમાં સાચું હું છે ને એ તારણ કાઢવું પડે. અને તમે કાંઈ પણ જાણ્યા વગર બસ મારી દીકરીને મોકલી દીધી. માનું છું કે મેં ભૂલ કરી અને તમે જ્યારે મળ્યા ત્યારે મને લાગ્યું કે તમે લોકો ખોટા છો, અને સાબિત તો એ થયું કે અમે લોકો ખોટા છીએ, અને એટલા માટે જ સામેથી તમારા ઘરે આવ્યું છું. કાંઈ નહીં, ઘરે આવ્યા છો તો હું સિયાને બોલાવી લઉં, તમે એકબીજા વાત કરી લો, વાત સુધરે તો ઠીક છે. સિયા બેટા આવતો, કોણ આવ્યું છે? હા પપ્પા. પપ્પા આમને કહી દો કે હવે અહીંયા શું કામ આવ્યા છે? તું બેટા ધીરજ રાખ, થોડીક શાંતિ રાખ. હવે કુમાર આવ્યા છે તો એને હાસી વાત શું છે ને એની ખબર પડી ગઈ છે બેટા, એટલે આવ્યા છે. તો એમને કહી દો કે હવે બહુ મોડું થઈ ગયું છે. સિયા આવું ના બોલ. માનું છું કે મેં તારો વિશ્વાસ ના કર્યો, તારા પર હાથ ઉપાડી લીધો અને તને ઘરમાંથી પણ કાઢી મૂકી, પણ તને મનાવવા માટે આવ્યો છું, માફી માંગવા માટે આવ્યો છું. શું તું મને માફ નહીં કરે? જો બેટા, હું સમજો છું કે આ લોકોએ તારી સાથે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે, પણ બેટા અંતે તો દીકરી છે ને સાસરે જ શોભે, એટલા માટે તમે બંને શાંતિથી બેસીને વાત કરી લો, હું બહાર બેઠો છું. મને બધી જ ખબર પડી ગઈ છે, તારી કોઈ જ ભૂલ નથી. પ્લીઝ પ્લીઝ હું તારી પાસે માફી માંગુ છું. મારી પાસે માફી માંગવાથી હવે કઈ ફાયદો નહીં થાય. તમને મારા પર વિશ્વાસ જ નથી તો પછી હવે આગળ શું બોલવાનું? તું આવું શું કામ બોલે છે? અત્યાર સુધી આપણે ક્યારેય, એટલે કે આપણા બંને વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો, અને એક વાતને લઈને મેં તારી સાથે ઝઘડો કર્યો, મેં તને ખોટી સાબિત કરી. હું માનું છું કે તું નિર્દોષ હતી, તારા પેટમાં કોઈ પાપ નહોતું, પણ એ બધી વાતની જાણ મને રોનક કુમારે કરી દીધી. એમને મળીને આવ્યો છું અને હવે તારે ઘરે પણ આવવાનું છે. ના, હવે હું એ ઘરે ક્યારે પણ નહીં આવું જ્યાં મારું માન નથી, વારંવાર અપમાન થાય છે. એ ઘરમાં હું શું કામ પગ મૂકું? સિયા સમજતી કેમ નથી? તું કહેતી હોય તો આપણે અલગ રહેવા જતા રહીશું, અને જો તું કહેતી હોય તો તું કહે, હું કરવા માટે તૈયાર છું. જો તારા હાથમાં બે લોકોની જિંદગીનો સવાલ છે, એક આપણી અને એક દામિની બેન. રોનક કુમારે કહ્યું છે કે જો તું માનીને આપણા ઘરે આવી જઈશ તો એ પણ દામિનીને માફ કરી દેશે અને એમની સાથે લગ્ન પણ કરી લેશે. તમે મારી સામે હાથ ન જોડો,
હું તમારી આ છેલ્લી ભૂલ સમજીને માફ કરીને તમારી સાથે આવીશ. અને તારી પાસે આજ આશા હતી, પણ હવે પછી આવું ના થવું જોઈએ. ક્યારેય નહીં થાય. અને હું મમ્મીની કોઈ વાત નહીં માનું. આપણે જે કંઈ પણ કહેવું હશે મમ્મીને બધું જોવે હું કહી દઈશ. તારે એક શબ્દ પણ નહીં બોલવો પડે. તો ચાલ પપ્પા પાસે રજા લઈ અને ઘરે જઈએ. અરે આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા? હજી કેમ આદિ નહીં આવ્યો હોય? આ સમયે તો બપોરે જમવા માટે આવી જાય છે. આને સુકામ સાથે લઈને આવ્યો છે. મેં કીધું ને કે આ ઘરમાં મને નથી જોતી એટલે નથી જોતી. હા તમે તો કહી દીધું, પણ મારે પણ તમને કંઈ કહેવું હતું, એટલા માટે જ આ ઘરમાં લઈને આવ્યો છું એને. દામિની, દામિની, સારું કર્યું કે તમે તરત દામિનીને બોલાવી લીધી, એટલે બધી વાતની ચોખવટ થઈ જાય ને. કઈ વાતની ચોખવટ? બધી ચોખવટ તારી નજરની સામે છે ને. તે જોયો તો ને ફોટો, પછી શું કામ તું આવી રીતે વાત કરે છે? હા ફોટો મેં બરાબર રીતે જોયો, પણ એ ફોટાને હું સમજી ન શક્યો. કેમ સમજી ન શક્યો? એટલે એમાં સમજવા જેવું શું હતું? ચોખ્ખું દેખાય છે ને એમાં જે છે. અરે મમ્મી જરાક શરમ તો કરો, હજી પણ તમે પાછા નથી પડતા. દાંત દેવી પડે તમને, માનવું પડે. અને એટલા માટે જ રોનક કુમારને પણ સાથે લઈને આવ્યો છું. હા મને લાગે છે કે કદાચ તમારી વાત સાચી જ હશે, અને સિયા પણ એ તમારા મોઢે સાંભળવા માંગે છે. એકવાર ફરીથી બધું કહો ને, શું કહેતા હતા તમે? એ તો દામિની કહેશે ને કે બેટા જે હતું. હા હા બેન બોલ ને. હા મમ્મી કહેતા હતા એ બધું સાચું જ છે ને? ના ભાઈ, મમ્મીએ જેવું કીધું એવું કઈ છે જ નહીં. આ બધો મારો પ્લાનિંગ હતો, આપીને ફસાવવાનો અને તમને બંનેને અલગ કરવાનો. હા સાચી વાત છે, આમાં મારો કોઈ વાંક જ નથી, એણે જ મને કીધું હતું આ બધું. વાહ. એક મિનિટ ભાઈ, એકચ્યુઅલી મમ્મી અને આભીના રોજે ઝઘડા થતા હતા, કોઈને કોઈ કારણસર રોજે બંનેમાં લડાઈ થતી હતી. એક દિવસ મેં રોનકના ફોનમાં પાપીનો અને રોનકનો ફોટો જોયો, એટલે તે વિચારી લીધું કે બસ આ ફોટાનો ફાયદો ઉઠાવી લઉં અને ઘરમાં આગ લગાવી દઉં. એ જ કર્યું ને તે? હા ભાઈ, પણ ભાઈ મેં એવું નહોતું વિચાર્યું કે ભાભી આ ઘર છોડીને ચાલ્યા જશે. હા મને એમ હતું કે તમારા બંને વચ્ચે લડાઈ થશે, ઝઘડો થશે. તે એવું નહોતું વિચાર્યું, પણ મમ્મીએ તો બરાબર રીતે વિચાર્યું હતું, અને જેવી રીતે એને મને વાત કરી હતી એ પ્રમાણે તો એને મેં ઘરની બહાર કાઢી જ મૂકી હતી. અને મમ્મી તો આવું જ ઈચ્છતા હતા કે એના દીકરાનું ઘર ભાંગી જાય. હા એવું જ ઈચ્છતા હતા ને તમે? આ કેવી વાત કરે છે તું? કઈ માં એવું વિચારે કે પોતાના દીકરાનું ઘર ભાંગે? કોણ ન વિચારે, તમારે એની સાથે બનતું નથી એ તમારો પ્રશ્ન હતો, પણ અમારે બંનેને બનતું હતું એ તમને ગમતું નહોતું. તમારો દીકરો હંમેશા તમારી બાજુ બોલે તો તમને વાંધો નહોતો, વહુ બાજુ બોલે તો વાંધો હતો. પણ તમે જે કરવા ગયા એમાં જરા ઉલટું થઈ ગયું. તમે ક્યારે એવું નહોતું વિચાર્યું કે દામિનીની સગાઈ તૂટી જશે, રોનક કુમાર પણ સિયાનો સાથ આપશે? હા અહીંયા તમારે શોક થવું જોઈએ, રોનક કુમાર સિયાનો સાથ આપશે. મમ્મી સત્ય ક્યારેય છુપાતું નથી. તમે લોકોએ સિયાબેન પર ખોટો આરોપ મૂક્યો અને તમે ખોટું કર્યું હતું, પણ સત્ય તો બહાર આવ્યા વિના રહેતું જ નથી. એકવાર દામિની વિચાર તો કરવો જોઈએ ને કે શું આ વાતની મને ક્યારેય ખબર નહીં પડે. માનું છું કે
મારાથી ભૂલ થઈ છે. જ્યારે મારા પર વીતી ને ત્યારે મને સમજાણું કે ભાભી આ ઘરમાં કેવી રીતે રહેતા હતા. ભાભીએ તો પાપાને બધાને એમને બનાવી લીધા હતા, પણ અમે અમે ક્યારે ભાભીને અમારા સમજ્યા જ નહીં. પોતાના આ પરિવારના છે એવું ક્યારે માન્યું જ નહીં. હંમેશા એવું જ વિચાર્યું કે બહારથી આવ્યા છે, બીજા ઘરના છે, પારકા ઘરના છે, એમને આ ઘરમાં પોતાના બનાવીને ન રખાય. ભાભી, તમે ઓલવેઝ મને નાની બહેનની જેમ રાખી છે, પણ હું તમારી નાની બહેન બનીને ન રહી શકી, તમારો પ્રેમ ન સમજી શકી. મને માફ કરી દેજો. મારી પણ ભૂલ થઈ ગઈ બેટા. તમે તમે બધા મને માફ કરી દો, કારણ કે આ ઘરમાં મારું સ્થાન એક વડીલનું છે. વડીલ તો ઘરને સંભાળે, એકબીજાને એક એક માળામાં મોતી પરોવાયેલા હોય ને એવી રીતના સાચવે, અને મેં મેં મારા જ ઘરનો માળો વીકી નાખ્યો. હું હું માફીને તો લાયક નથી, પણ મારી અંદર રહેલું સાસુપણું હું તારી સામે બતાવવા ગઈ. બેટા, મને માફ કરી દે. અને રોનક કુમાર, આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે, તમે સમજો તો સારું. આ બધા આ બધામાં મારો સૌથી મોટો ફાળો છે. બે હાથ છોડીને તમારી પણ માફી માંગો છું. તમે માફી ન માંગો મમ્મી, તમે અમારા વડીલ છો, તમે આ રીતે હાથ જોડો, મને શરમ આવે છે. અને એ તો માફ કરવા માટે તૈયાર જ છે. એમની તો એક જ શરત હતી કે સિયાને મનાવીને તમે તમારા ઘરે પાછી લઈ આવો. જો એ તમને માફ કરશે તો મેં તમને માફ કરી દીધા છે. સિયા બોલ, તે મને અમને માફ કરી દીધા છે ને ભાભી. મમ્મીને માફ નહીં કરતી. આપણે લોકો અલગ રહેવા જતા રહીશું. હા, આ શું બોલે છે બેટા? તો તું તું મારો એકનો એક દીકરો છે, મારી ગડપણની લાકડી છે. આવી રીતે અમને નોધારા મૂકીને જતો રહીશ? હા ભાઈ, તો અમને મૂકીને અમે કેવી રીતે રહીશું તારા વગર? સમજાવ ને બેટા. મમ્મી, અમે કઈ નથી જવાના. હું તમને કે મમ્મીને ક્યારેય અલગ કરવા નથી માંગતી. એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે, જવા દો ને હવે બધું. આદિભાઈ, મારી પણ સલાહ એવી જ છે કે જે થઈ ગયું એ ભૂલી જાઓ. એમને એમની ભૂલનો પછતાવો છે તો પછી માફ કરી દો ને. હાય પ્લીઝ. ઠીક છે, હું માફ કરી દઉં છું, પણ મારી પણ એક શરત છે. શરત? હા. તો તારી દરેક શરત મને મંજૂર છે, બસ આ ઘર છોડવા સિવાય નહીં બેટા. તું જે કહીશ ને એ બધું બધું હું માનીશ તારું. હા તો સાંભળી લો, આ સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસે જતો હોય ને, ત્યારથી લઈને સાંજે ઘરે આવું ને ત્યાં સુધી ઘરમાં કોઈ પણ જાતનો ઝઘડો ના જોઈએ, કોઈનો અવાજ જ ના સંભળાવો જોઈએ. હું આવું ત્યારે પ્રેમથી બધા રહેવા જોઈએ તો જ. મંજૂર છે, નહીં થાય ઝઘડો, નહીં થાય.